હિતમાં હું મુખ્ય છું, એટલે હું પુરોહિતમાં બૃહસ્પતિ છું, કેમ કે દેવતાઓના પુરોહિત બૃહસ્પતિ છે. બૃહસ્પતિનો અર્થ થાય બ્રેહ એટલે વિશાળ, અને પતિ એટલે સ્વામી. વિશાળ સ્વામી, બુદ્ધિનો સ્વામી, અને બુદ્ધિ સૌથી વિશાળ છે. બૃહસ્પતિનો મતલબ થાય બુદ્ધિનો સ્વામી. અને જેટલા લોકો દીર્ઘદ્રષ્ટિ વાળા છે, પ્રધાનમંત્રી ભલે ગમે એટલો મોટો હોય, પણ એને જો સચિવ ન હોય એનો તો કઈ કામ થાય નહીં. ગમે એટલો શેઠ હોય મોટો, પણ એ શેઠ મિલ ન ચલાવે, તો મેનેજરને ચલાવવી પડે. અકબર ગમે એટલો મોટો રાજા હતો, પણ ચલાવતો બધું બિરબલ જ, કારણ કે પુરોહિતમ, સૌથી હિત વિચારનારો આ હતો. ભગવાને કહ્યું કે હું સ્કંદ છું, એટલે એ કાર્તિકેયજી પણ હું છું યુદ્ધોમાં. પછી ભગવાન આગળ કહેતા કહેતા કાલ હતા આપણે જ્યાં ત્યાં આવી જાય. અશ્વત્થ સર્વવૃક્ષાણામ દેવર્ષિણાં ચ નારદઃ ગંધર્વાણામ ચિત્રરથ સિદ્ધાનામ કપિલો મુનિ. બસ કાલે આપણે આ શ્લોકમાં અશ્વત્થ સર્વવૃક્ષાણામ, હું બધા વૃક્ષોમાં પીપળો છું ત્યાં પહોંચ્યા હતા. અને આપણે તો પીપળાને બહુ પૂજીએ, પણ બેનો તો પેલું ગાતા આલો આલો સખી પીપળો પૂજવા, આલો સખી પીપળો પૂજવા જઈએ, આલો સખી પીપળો પૂજવા જઈએ, આલો સખી પીપળો પૂજવા જઈએ, આલો સખી પીપળો પૂજવા જઈએ. એટલે આપણે પીપળે પાણી રેડવા આજે પણ જઈએ છીએ. આ પીપળો સૌથી પવિત્ર મનાય છે, કારણ કે અથર્વવેદ એવું કહે છે કે પીપળામાં પ્રભુનો વાસ છે. ઉપનિષદ પણ કહે છે અશ્વત્થ સનાતન, અશ્વત્થ છે એ સનાતન છે. અશ્વત્થ નો મતલબ થાય અ એટલે નહીં, સ્વ એટલે કાલે, અને સ્થ એટલે સ્થિત. જે કાલે નથી માને વર્તમાન છે, વર્તમાન એટલે સદાય છે. પદ્મ પુરાણમાં તો એક કથા છે કે વિષ્ણુને શાપ મળ્યો તો કે તમે પીપળો બનો, પીપળો વિષ્ણુનો અવતાર છે. શબ્દ કલ્પદ્રુમ તો ત્યાં સુધી કહે છે કે તેને ચૈતન્ય વૃક્ષ કહેવામાં આવે પીપળાને. અને બુદ્ધ દર્શનમાં બુદ્ધે પણ કહ્યું છે કે મને જે જ્ઞાન થયું ને એ બૌદ્ધિ વૃક્ષ એટલે પીપળો, ને આજે પણ બૌદ્ધ ગયામાં સૌથી મોટો પીપળો છે. અને જેટલા વૈજ્ઞાનિકો છે ને, શરીર વિજ્ઞાન અને મનોવૈજ્ઞાનિકો તમે પૂછો તો એ કહેશે માણસની ચેતનાનું કેન્દ્ર મગજમાં જેમ ગ્રંથિઓ હોય ને, એના કારણે એક રાસાયણિક સ્ત્રાવ ઉત્પન્ન થતો હોય, એને એના લીધે બધાને બોધ થતો હોય. મગજમાં એક ગ્રંથિઓ હોય છે, એ ગ્રંથિને એક રાસાયણિક સ્ત્રાવ ઉત્પન્ન થાય ને એમનાથી બધાને બોધ થાય. તો એમ રાસાયણિક તત્વો સૌથી વધારે જો કોઈ વૃક્ષમાં હોય, મનોવૈજ્ઞાનિક અને રાસાયણિક શરીર વિજ્ઞાની લોકોનું કહેવું છે, તો વૃક્ષોમાં સૌથી વધારે રાસાયણિક તત્વો પીપળામાં છે. એટલે પીપળામાં સંવેદના, પીપળામાં સ્મૃતિ, પીપળામાં ચેતના એ છે. બોટની નામનો સૌથી મોટો વૈજ્ઞાનિક એવું કહે કે સૌથી વધારે વૃક્ષોમાં ચેતના હોય, સૌથી વધારે સંવેદના. એટલે તમે પીપળાને મારો ને, એને કાપો ને, તો પીપળો રડતો હોય એવો તમને અનુભૂતિ એ જ ક્ષણે થશે. સંવેદના સૌથી વધારે છે એનામાં. આ બાવળ કાપો તો એટલું બધું ન હોય, પણ તમે પીપળો કાપશો ને તો તમને એવું લાગશે કે આ પીપળાને સૌથી વધારે અસર થઈ છે. એને સ્મૃતિ પણ હોય, પીપળો યાદ પણ રાખે, આપણા જેવી સ્મૃતિ પણ હોય અને ચેતના પણ હોય, એમ બોટની નામના વૈજ્ઞાનિકનો દાવો છે. અને વનસ્પતિમાં એ વનસ્પતિ પર એને સૌથી મોટું રિસર્ચ, સૌથી મોટી શોધ એમણે કરી છે. ને એમનાથી એક તમને ટૂંકી બાબતમાં કહી દઉં, પીપળો પૂજવાનું, પીપળાના મૂળ કોઈ દિવસ મરતા જ નથી, એ અજર અને અમર છે. પીપળાના મૂળ મરે જ નહીં, જ્યાં પીપળો હોય તમે કાપી નાખો ને તો પાછો ઉત્પન્ન થયો ત્યાંથી. જો એનું મૂળ રહી ગયું હોય ને તો પીપળો કોઈના મકાન ઉપર પણ આપણે ઉગેલો જોયેલો છે, કોઈની દિવાલ ફાડીને પણ પીપળો નીકળે. એનું કારણ છે કે પીપળાના મૂળ બળતા નથી. અને જેનો નાશ નથી એને સમજી લેવાનું કે પરમાત્માની વિભૂતિ છે. એટલે આ પરમાત્માની વિભૂતિ છે, પીપળાનો નાશ નથી, પીપળાનો નાશ નથી.
એટલે ભગવાને કહ્યું કે આ પીપળો મારી વિભૂતિ છે. પોણા દસ થઈ ગયા, કાલના બસ કાલ આ વિષય સુધી એટલું બાકી રહી ગયું હતું. ને હવે આપણે જમીનમાં ડટાય છતાં પણ એના અંકુરો ફૂટે, ભીત ફાડીને પીપળો નીકળે, પથ્થર ફાડીને નીકળે, એટલે આ બધા કલેજા ફાડીને અંદરથી જે આત્માનો અવાજ નીકળે ને, એટલે ભગવાને કહ્યું કે અશ્વત્થ સર્વ વૃક્ષાણા. પછી કહ્યું કે હું નારદ છું, મુનિઓમાં હું નારદ છું, ચિત્રરથમાં હું ગંધર્વ છું. અને ભગવાન પોતાની વિભૂતિ કહેતા કહે છે, ઐરાવતમ ગજેન્દ્રાણામ, હું હાથીઓમાં ઐરાવત નામનો હાથી છું. ઐરાવત નામના હાથી વિશે તો ખ્યાલ છે ને, સમુદ્ર મંથનમાં એ હાથી નીકળ્યો હતો. ને અત્યારે પણ ઐરાવતનો મતલબ થાય સફેદ હાથી. અને ઈરાવતી નદીનો જેટલો વિસ્તાર છે ત્યાં આજે પણ ધોળા હાથી જોવા મળે. ઈરાવતીનો જેટલો વિસ્તાર છે. તમે કહેશો ઈરાવતી એટલે શું? હાલનું બર્મા. બર્મામાં જ્યાં મ્યાનમાર કરીને છે, બર્માનું એક સ્થાન છે મ્યાનમાર. અને આ મ્યાનમારમાં આજે પણ સફેદ વાઘ, સફેદ રીંછ અને સફેદ હાથી આજે પણ ત્યાં છે. અને એ લોકો એમને આલ્બિનો એવું કહે છે, સફેદ હાથીને એમને એ આલ્બિનો કહેતા હોય છે. ઈરાવતી નદીના કિનારે એ મ્યાનમાર, એ બર્માની બાજુમાં જે ઈરાવતી નદી છે, એટલે ઈરાવતીથી ઉત્પન્ન થતા બધા ઐરાવત એને ઐરાવત કહેવામાં આવે. અને એ ઐરાવત સફેદ હાથી પર કોઈ સવારી ન કરે, એને કોઈ કામે ન લગાડે, અને એને બસ જંગલમાં રહેવા દે. ને એવો સફેદ હાથી કદાચ ઘેરે લઈ આવ્યા હોય તો કામમાં તો લેવાય નહીં કઈ. દુશ્મનને જો મારી નાખો હોય ને તો પેલા એવું કહેવાતું, એને ઘેરે હાથી બાંધી દેવાનું, એને મફતમાં હાથી આપી દેવાનું. એટલે એટલું બધું ખાય કે પૂરું જ ન કરી શકે. જેમ અત્યારે દુશ્મનને મારવું હોય તો ફોર વ્હીલ ગાડી લઈ દેવાની પેટ્રોલ વાળી. પેલા બધા એવું કહેતા કે એને ટ્રક લઈ દેવાનું, પણ હવે તો ટ્રકમાં સારું છે, ટ્રાન્સપોર્ટ લાઈનમાં યુનિયન થઈ ગયા ને. એટલે આ ઇન્દ્રને પોસાય આવો હાથી ઐરાવત, જે કરોડોપતિ હોય, એટલે ઇન્દ્રએ આ ઐરાવત નામનો હાથી રાખ્યો છે. અસ્તિત્વ માત્રમાં ઈશ્વર છે હાથીમાં, ઘોડામાં, પહાડમાં, ચેતનમાં. ભગવાન આ વિભૂતિ સમજાવીને તમને ને મને સમજાવવા માંગે છે કે હું હાથીમાં છું, હું વૃક્ષમાં છું, હું પહાડમાં છું, હું બધામાં છું, પવનમાં છું, દરેક જગ્યાએ હું છું. એ સમજાવવા માટે ભગવાને આખો વિભૂતિ યોગ કહ્યો છે. ભગવાને કહ્યું, આયુધોમાં હું રજ છું, ગાયોમાં હું કામધેનુ છું, અને હું પ્રજાજનમાં કામદેવ છું, સર્પોમાં હું વાસુકી છું. ભગવાને કહ્યું સર્પમાં હું વાસુકી, જે વાસુકીનું નેત્રનું બનાવ્યું ને સમુદ્ર મંથન થયું. અને પછી ભગવાન એ જ ક્ષણે એ શ્લોક પૂરો થાય એની સાથે બીજા શ્લોકમાં આ કાલનો અધ્યાય પૂરો કરું છું. 11મા આજનો તો બાકી છે, એટલે મારે તમને આ ઝડપથી બધું કહી દેવું છે. સર્પોની વાત કરીને ભગવાને એ જ ક્ષણે કહ્યું કે હું નાગોમાં અનંત છું. હવે આપણે વિચાર આવે કે નાગ ને સર્પ કઈ અલગ થોડાક, પણ હા, આ જગતગુરુ કૃષ્ણ કહે છે કે નાગ અને સર્પ બે અલગ છે. આગળના સર્પમાં ભગવાને કહ્યું કે હું વાસુકી છું, ને પછી કહ્યું કે નાગોમાં હું શેષનાગ છું. આપણે બે એક માનીએ છીએ, પણ આ છે ને બે અલગ છે. કારણ કે જેની ફેણ ચડે ને, મોટી ફેણ ચડે એને નાગ કહેવાય, અને જેની ફેણ ન ચડે ને એને સર્પ કહેવાય. આપણે ઓલા સર્પને શું કહીએ, નાનો એવો હોય ને, જેને ફેણ જ ન હોય, હે પડકું. હા, પડકું હોય. પછી ઓલા બે બાજુ ઓલા મોઢા લઈને ઓલા મદારીઓ બતાવતા, એ આ બાજુ હાલશે, આ બાજુ હાલશે, બે બાજુ જે મોઢ હોય, આંધ્રી છીપર, આંધ્રી છીપર, એ કઈ ફેણ ન મારી શકે, એ જાતિ સર્પની જાતિ છે. અને ઓલો કાળત્રો જે આમ ફેણ મારે, ને મદારી બધાને કહે જાઓ લોટ લઈ આવો, હાલો એક એક રૂપિયા છોકરા લઈ આવો, અને પછી એની મીણ વગાડે,
મદારીઓ નથી આવતા, બાકી મદારી આવું વગાડે પછી સર્પ ડોલે એની સાથે, છોકરાઓને મજાવીએ. અને મદારી છેલ્લે સર્પ કાઢ્યો, પેલા તો વીસી કાઢે ને ઓલી દેરાણી જેઠાણી કરે ને એ બધું કરે ને પછી કે હવે સર્પ જોવો છે છોકરાઓ, જાઓ લોટ લઈ આવો, જાઓ સિક્કા લઈ આવો. ને પછી લઈ આવે ને પછી આમ વગાડે અને સેજ ઓલું ખુલ્લું રાખે જેમાં સર્પ હોય, અને પછી સર્પ એ આમ ઉપાડીને બહાર નીકળી જાય ને ફેણ કરે, એને કહેવાય નાગ. એ નાગ ની જાતિ છે. આ જગત ગુરુ કૃષ્ણ કહે છે સર્પ અને નાગ ની જાતિ અલગ છે. મોટે ભાગે આ નાગ ની જાતિ બહુ કરડશે નહીં. સાચો ફેણ ધરી નાગ હશે ને એ મોટે ભાગે કરડશે નહીં, કદાચ પગ પગ મુકાઈ ગયો અને ભૂલથી કરડી જાય તો વાત અલગ છે. બાકી આ તો દૂધ પીવા વાળા હોય છે, અને આપણા લોકોએ એ નાગને ભગવાન માન્યો છે. ગોગા દાદા ઉત્તર ભારતમાં એને ગોગા કહે છે, અને આપણે અહીં કચ્છમાં આખો ડુંગર છે ભુજિયો ડુંગર, ભુજિયા ડુંગર ઉપર નાગનું સ્થાન છે, એટલે નાગ દેવતા છે. ભગવાને કહ્યું એ નાગોમાં હું અનંત નામનો નાગ છું. અને આપણે બધા જાણીએ છીએ કે લક્ષ્મણ અને બલરામ શેષ નાગનો અવતાર હતા. સૌથી તુચ્છમાં તુચ્છ જાતિ હોય ને તો એ સર્પની છે. ભગવાને કહ્યું એમાં પણ હું છું. વિચારો તો ખરા, આ પરમાત્મા કહેવા માંગે કે હું બધી જગ્યાએ, તું કોઈને હલકો માન નહીં. જો આપણે સર્પને હલકો ન માનતા હોય, એને પૂજતા હોય, તો તમારી બાજુમાં રહેવા વાળો તો જીવે છે, બોલે છે, તમારી સાથે વાતો કરે છે, પ્રેમ કરે. માણસ માણસનો દુશ્મન કેમ હોઈ શકે? 12 વર્ષથી ઝઘડો કરવાનું છોડી દીધું, ઝઘડવું જ નહીં એમ. એટલે તમે એ તમારા જીવનમાં વિચારી શકો, બાકી 12 વર્ષ પહેલા ઝઘડવાનું જ કામ કરતો એમ. 12 વર્ષ પહેલા ઝઘડવાનું જ કામ કરતો, 12 વર્ષથી ઝઘડવાની ઝઘડવાથી 100 ફૂટ દૂર એટલે રહી શકે, થઈ શકે. એટલે જો આ સર્પોને એના પ્રત્યે તમે પ્રેમ રાખી શકો, એમાં ભગવાન જોઈ શકો, તો બાજુમાં રહેલા મનુષ્યમાં કેમ નહીં? તમે જે મૂર્તિ તમે પોતે લઈ આવો છો જયપુરથી, અને એને એ મૂર્તિમાં તમે પોતે પ્રતિષ્ઠા કરો છો, લઈ આવ્યા તમે જ પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરો, ને એ મૂર્તિને તમે માનો, એને નમસ્કાર કરો, અને જે તમારી બાજુમાં આવેલા ભગવાને જેમાં પ્રાણ પીરો ને એને માનવા વાળા તૈયાર નથી. મોટે ભાગે પાડોશી સાથે કોઈ બોલતા જ ન હોય. મોટે ભાગે આમ ગીતાની વાતો કરે, પણ ગીતા જીવનમાં ઉતરવી જોઈએ. બાજુવાળા સાથે તો ભાઈ જેવો સંબંધ હોવો જોઈએ. એટલે કદાચ ન હોય ને તો અહીંથી જઈને સુધાર નાખજો બાજુવાળા પાસે જઈને. અમે ગીતા સાંભળીને આવ્યા. અને એ સર્પોમાં સૌથી મોટો કોબરા એટલે 18 ફૂટનો, અને સૌથી ઝેરીમાં ઝેરી 18 ફૂટ, એટલે વિચારો. અને આ કશ્યપ ની કદ્રુ નામની પત્ની થી આ સર્પ જાતિ ઉત્પન્ન થઈ. આગળ હું કથા લઈશ. અને નાગર નામની જાતિ છે ને એ આજે પણ નાગની પૂજા કરે, નાગર બ્રાહ્મણો, નાગર વાણિયાઓ. પછી ભગવાન કહે અર્યમામાં હું પિતૃ છું, દૈત્યોમાં હું પ્રહલાદ છું. પછી ભગવાન એવા ઘણી બધી વાત કરે છે. અને અહીંયા ભગવાન કહે છે કે હિરણ્યકશિપુને મારવા માટે ભગવાન નરસિંહ બનીને આવ્યા, એ પ્રહલાદ માટે ભગવાન જે આવ્યા. અને ભગવાને છેલ્લે અંતિમ સમયે પ્રહલાદને કહ્યું કે પ્રહલાદ તું માગી લે, હું તારા પર ખૂબ પ્રસન્ન છું. પ્રહલાદ કીધું મારે કંઈ નહીં જોઈએ, છતાં પણ એમને કીધું હું તને તું નહીં માગીશ તો પણ હું આપીશ, એટલે તું માગ કંઈ. અને છેલ્લે પ્રહલાદે કંઈ ન માગ્યું ને, ત્યારે ભગવાન કે નહીં વિશેષ માગ આગ્રહ કે પછી કીધું મારા પિતાજીએ તમારો વિરોધ કર્યો છે, પણ મારો બાપ છે એટલે મારા બાપની દુર્ગતિ ન થાય. ભગવાન કહ્યું પ્રહલાદ તારા જેવો જેનો દીકરો હોય ને એની 21 પેઢી તરી જાય, જેના કુટુંબમાં સંત પેદા થાય ને એની 21 પેઢી તરી જાય. એટલે પ્રહલાદ તું તો મોટો સંત છે, તારા પિતાને હવે તારી હું એક પણ પેઢીમાં આવીને, તારી 7-7 પેઢીમાં આવીને હું કોઈનો પણ આવો નાશ નહીં કરીશ. અને પછી પ્રહલાદની પેઢીમાં છેલ્લે બલિનો ઉદ્ધાર કર્યો, પણ બલિને મારવા માટે ન આવ્યા ભગવાન, બલિને તો રાજ્ય હતું, કારણ કે પ્રહલાદનો વિરોચન ને વિરોચનનો બલિ
ભગવાને વચન નિભાવ્યું. પ્રહલાદ સુદામાને ઓડી સુખદેવને નિર્મલ કીને, અરે દાસ કબીરને બધા પૂતતા હોય છે. રસબીની ચગરિયા જીની, કોઈ પૂતતા હોય કે પ્રહલાદ ને એટલું એટલું કરવામાં આવ્યું, એને ઝેર દેવામાં આવ્યું, એને પર્વત ઉપરથી પછાડવામાં આવ્યો, એને સાથે આટલા બધા હાથી નીચે કચડવા માટે હાથીને મોકલવામાં આવ્યો, એને ડૂબાડવામાં આવ્યો, એને હોડીના ખોડામાં બેસાડવામાં આવ્યો. વરદાન હતું કે એ હોડીને કઈ ન થાય, કાટડી ઓઢી લઈ દો. હોલિકા બરી ગઈ ને પ્રહલાદ બચી ગયો. આ બધાનો જવાબ ગીતાજીમાં છે. ભગવાન કહે પ્રહલાદ ચ અસ્મિ દૈત્યાનામ. ભગવાને કહ્યું દૈત્યોમાં હું પ્રહલાદ છું. અરે ભગવાન પોતે હોય તો તાકાત છે કોઈની કે મારી શકે? કારણ કે પ્રહલાદ મારી વિભૂતિ છે. ભગવાન કહે એ મારું વિશેષ રૂપ છે, મારી કૃતિ છે. એટલે તો આપણે કહીએ છીએ પ્રહલાદને ડુંગરેથી પછાડ્યો, પ્રહલાદને ડુંગરેથી પછાડ્યો, પ્રહલાદને ડુંગરેથી પછાડ્યો, પ્રહલાદને ડુંગરેથી પછાડ્યો, અગ્નિના ખોડામાં તેને બેસાડ્યો, અગ્નિના ખોડામાં તેને ને પ્રભુ કેમ આવ્યા, વારે પ્રભુ વારે સ્તંભ ફાટ્યો ને પ્રભુ કેમ દૈત્યમાં ભગવાન કહે પ્રહલાદ હું છું. આવા તારા ગુડલા કેમ ગાવા, કેમ ગાવા ગાવા. આ પરમાત્મા તારી વિભૂતિ એટલી છે કે બોલીને થાકી જઈએ. આ અધ્યાય કાલે બાકી રહી ગયો તો આજે મને એવું લાગે કે આ અધ્યાયમાં 12 વાગી જશે, પણ નહીં, હું વિશ્વરૂપ દર્શન કરાવી જ દઈશ. 12 પહેલા, 12 પહેલા તમને વિશ્વરૂપના દર્શન થઈ જશે. 5 વર્ષના ધ્રુવ બાળકને રાખ્યો,
શ્લોકોમાંથી એક એક ટોપિક લીધો છે, બાકી આખા શ્લોકની વિભૂતિ ગણાવવા જઈએ એટલે મને એવું લાગે કે વિભૂતિ ઉપર એક આખો દિવસ જોઈએ. ભગવાનની કેટલી કેટલી કઈ વિભૂતિ છે, એના માટે બે સત્રો જોઈએ. પણ એમાં મુખ્ય મુખ્ય છે, મારે તમને સમજાવવા છે. ભગવાન કહે છે રેન તેયશ્ચ પક્ષીણામ, ભગવાન કહે પક્ષીઓમાં હું વૈન તેય છું. અને વૈન તેય એટલે ગરુડ, કારણ કે વિનીતાનો પુત્ર છે ને એનું નામ છે વૈન તેય, એમનું નામ છે ગરુડ. અને આ વૈન તેય ભગવાન એવું પણ કહી શકતા હતા, ગરુડ અસ્મિ પક્ષીણામ એવું લખી શકતા હતા. વાત કદાચ વ્યાસજી લખવા ધારે તો છંદ ક્યાંય ભંગ નથી થતો. આ મારું ચિંતન છે કે કદાચ ને આ જગતગુરુ એવું પણ કહી શકતા હતા, ગરુડ અસ્મિ પક્ષીણામ, હું પક્ષીઓમાં ગરુડ છું. પણ ભગવાને આ શબ્દ, જગતગુરુએ શબ્દ વાપર્યો છે વૈન તેય, કારણ કે આ કૃષ્ણ શબ્દોનો દાસ નથી, શબ્દનો સ્વામી છે. આ મને શબ્દ વારંવાર કહેવાની ઈચ્છા થાય, એક એક શબ્દ તોલી લ્યો ને એમ, વારંવાર તોલો. એક વખત તોલો ને એ શબ્દ ને તમને કિલો નો લાગે, ફરી બીજી વખત એને શ્લોકમાં એ શબ્દ તોલો ને તો 5 કિલો લાગે, ફરી ત્રીજી વખત કરો ત્યારે તમને 10 કિલો લાગે, 50 કિલો, જેમ જેમ દર વખતે માપો એનો કદ વધતું જાય. મેં વિચાર્યું એવું કે વૈનત એ શબ્દ વાપરવાનું કારણ છે કે વિનીતા એની મા. અહીંયા ભગવાન વૈનતે કરીને ગરુડની તો મહિમા વધારે છે, પણ ગરુડની માની પણ મહિમા વધારે છે. ભગવાન કહે છે કે જેનો દીકરો સારો હોય ને એની મા સારી જ હોય. સુશીલો માતૃ પુણ્યેના, કોઈ પણ પુણ્યશાળી દીકરો એટલે સમજવાનું કે એની માનું પુણ્ય છે. શિવાજી પાકે તો યાદ કરવા પડે, આ જીજાબાઈ ની ધાવણ ની તાકાત છે, બાકી શિવો ના ઉત્પન્ન થઈ શકે. ધન કુખ જીજાબાઈ ને જ્યાં શિવાજી જન્મો હશે, તલવાર કેરી ધાર પર એટલે મને એવું લાગ્યું કે આ જગતગુરુ એ શબ્દ વાપર્યો છે વૈન તેય. અને આ વૈન તેય એટલે વિનીતા કોણ હતી? આ જે વિનતા હતી એ વિનતા જેને પોતાના બે દીકરા સેવામાં આપી દીધા, એક દીકરો એટલે આ ગરુડ, ગરુડ સેવામાં આપ્યો આદિનારાયણને, સતત આદિનારાયણની સેવા કરે. અને બીજો દીકરો એટલે અરુણ, અરુણને સેવા આપી આદિત્ય નારાયણની. સૂર્ય ઉગે ને એ પેલા આપણે સૂર્યોદય થાય એ પેલા અરુણોદય થાય, અરુણ છે ને એનો રથ હકાવનારો સારથી છે. એક દીકરાને સોંપી દીધો આદિત્ય નારાયણને, સૂર્ય નારાયણને એક દીકરો સોંપી દીધો છે આદિનારાયણ ભગવાન વિષ્ણુને. જેના બે દીકરા હોય ને કોઈને સોંપી દે નહીં હો, એક દીકરાને ભણવા મોકલું, એક દીકરો તો અહીંયા જ જોઈએ, આવી ઈચ્છા આજની માની છે. આ બધા માની ઉપરનું સ્ટેજ છે, એટલે જગતગુરુને બોલવું પડ્યું વૈન તેયસ, કે આ વિનતાનો પુત્ર, ગરુડ પણ કહી શકતા હતા. અને આ વિનતા અને કદ્રુ આ બંને વચ્ચે શરત થઈ હતી. અને આને કહ્યું વિનતાએ કે કમ દ્રષ્ટવા ચ તદા કદ્રુ વિનતામ ઇદમ બ્રવીત, કિમ વર્ણો અયમ હયો ભદ્રે સત્યમ પ્રબ્રુહી મા ચિરમ. દેવી ભાગવતની કથા છે આ. વિનતાએ જોઈને કહ્યું કે કદ્રુ તને ખબર છે આ સૂર્યનારાયણ છે ને એના રથમાં 7 ઘોડાઓ છે, અને એ મારો દીકરો એ રથ ચલાવે છે અરુણ, અને એના ઘોડા એટલા સુંદર છે, 7 ઘોડા છે અને સફેદ ઘોડા છે,
એટલે ઘણી બધી સહેલીઓ બેઠી હતી, એટલે એ સમયે કદરુને એવું થયું કે આ તો મારું અપમાન થશે. બેનો ભેગા થાય ને એટલે બેન વાત કરે કે ભાઈ મારો છોકરો એન્જિનિયરિંગમાં ભણે છે, એટલે આ બેનનો છોકરો એન્જિનિયરમાં ન ભણતો હોય ને એ કે મારી બેનનો દીકરો ભણે છે, એ વિદ્યાનગરમાં ભણે છે. એને કોઈ પણ રીતે એની વાત સાબિત કરવી હોય, બીજાનું ઉદાહરણ લઈને પણ તું જાણે છે એવું હું જાણું છું, એમ સ્ત્રીઓમાં આ સ્વભાવ હોય. એટલે આ કદરુએ કહ્યું કે ના ના ના, એ સફેદ ઘોડા નથી, કાળા ઘોડા છે. આમણે કહ્યું સફેદ છે, મારો દીકરો છે ને મને વાત કરતો હોય કે ના ના, તે તો દીકરા પાસે વાત સાંભળી કે તું જોયા છે. વિનતા કે મેં તો ભાઈ સાંભળી છે, અરુણ કહેતો હોય ને એટલે મને ખ્યાલ. એમ સાંભળેલી વાત ઉપર વિશ્વાસ ન કરાય, હું તો રૂબરૂ જોઈ આવી છું. એટલે બધી સહેલીઓને એવું થયું કે ના ના, કદરુ સાચી બોલે છે. અને બંને વચ્ચે પછી શરત થઈ કે જો હું હારી જાઉં તો તારી દાસી બનું, તું હારી જાઉં તો મારી દાસી બનવાનું. અને જે સર્પ હતા એ સર્પની માંથી આ કદરુ બધા સર્પોને આજ્ઞા કરી કે સૂર્યના ઘોડા છે ને એમાં તમે એકદમ નાના નાના બનીને વીંટળાઈ જાઓ, ફરતી બાજુ એની રૂવાટીની અંદર, રૂવાટીથી નાના થઈ જાઓ. એટલે એની રૂવાટી જે ઓલી છે ને સફેદ, એની જગ્યાએ કાળી દેખાશે, રૂવાટીમાં વીંટાઈ જાઓ નાના બનીને. અમુક જે સંતાનો હતા સર્પો એને ના પાડી કે મા અમે એવું નહીં કરશું, ખોટું શા માટે કરવું. અને આ વિનતાએ શ્રાપ આપ્યો, આ કદરુએ શ્રાપ આપ્યો, એની માયના દીકરાને શ્રાપ આપ્યો કે જે માનું નથી માનતા ને જાઓ તમે જન્મે જઈને યજ્ઞમાં હોમાશો. અને એ બધા સર્પ જન્મે જઈને યજ્ઞમાં પરીક્ષિતને સર્પ કર્યો, પછી યજ્ઞ કર્યો ના દીકરાએ, એમાં બધા હોમાઈ ગયા. એ આ બધા સર્પ હતા. અને બીજા દીકરાઓ હતા એ માની ગયા, નાના નાના બની રૂવાટીમાં એવા વીંટાઈ ગયા કે ઘોડા સફેદની જગ્યાએ કાળા લાગ્યા. બધી સહેલીઓ બધી જોવા માટે ગઈ કે જોઈ લ્યો, હા તો કાળા છે. કહ્યું કે આજથી તું મારી દાસી. અને આ વિનતા દાસી તરીકે સેવા કરે, જેની મા સેવામાં જાય દીકરાને પણ જવું પડે ને, એટલે મા પાસે મળવા આવે ત્યાં ગરુડને પણ કામ કરવું પડે, સર્પો બધા દબાવે. એક દિવસ આ ગરુડ મા પાસે રેડ્યો કે મા એવું તે શું અપરાધ કરી નાખ્યો કે મારે આ સર્પ મારાથી ડરીને ભાગી જાય, એ જગ્યાએ સર્પો મને દબાવે, હું એટલો શક્તિશાળી તો હું આને કઈ ના કહી શકું. માએ કહ્યું કે હું શરત હારી ગઈ છું. કદરુને કહ્યું કે મારી માની મુક્તિ માટે બોલ, શું કરીશ તું, મારી માની આ તારે છોડી દેવાની, તારી દાસીપણામાંથી. કહ્યું કે બસ એક શરત છે, જો તું મને અમૃત લઈ આવી દે તો હું તારી માને છોડી દઉં. અને વિનતાએ કહ્યું કે નહીં હો ભાઈ, તું એવું ગરુ ન કરતો, હું સેવા કરી રાખી, પણ જો સર્પો અમૃત પી જશે, કદાચ પી ગયા હોત તો શું હાલત થતા આપણી, સર્પો અમૃત પી ગયા હોત ને પછી અમર થઈ ગયા હોત તો એની સંખ્યા વધતી જાય પણ ઓછી થાત નહીં, મરેત નહીં, ગમે એટલી લાકડી મારો તો એ મરેત નહીં હો. આ મને એવું લાગે કે આ વિનતાની કૃપા છે કે આજે સર્પો મરી જાય છે, એટલે કદાચ આ જગતગુરુ કૃષ્ણે વૈનતે યશ્ચ એમ કહ્યું હશે. આ વિનતા કહ્યું કે નહીં દીકરા, તું લઈ આવતો નહીં, આ સર્પો પી જશે ને તો એ લાંબા જીવનવાળા થશે, આયુષ્યવાળા, અમર થઈ જશે ને લોકોને જીવવા નહીં દે. તો એ કહ્યું નહીં માં હું તારી માટે લઈ આવીશ. દીકરો દીકરાને માં પ્રત્યે પ્રેમ હોય ને બધું છોડીને જતો રહ્યો. અને આ દીકરો બધું છોડીને જતો તો રહ્યો અને ઇન્દ્ર પાસે ગયો કે ઇન્દ્ર તારી પાસે છે મને ખબર છે, તું મને અમૃત આપ, બાકી મારી સાથે યુદ્ધ કર. અને આ બંને વચ્ચે યુદ્ધ થયું, ઇન્દ્ર હારી ગયો. ઇન્દ્ર કે તારે